ડોલરની અદલા બદલી કરતા હોય તો ચેતી જજો. વડોદરાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વેપારીને કસ્ટમ અધિકારી તરીકેની ઓળખ આપી અને 30 લાખ પડાવી લેવાની ઘટના સામે આવી છે. વેપારીને વડોદરા હોટેલમાં બોલાવ્યા બાદ ઠગ ટોળકીએ બ્લેક ડોલરને અસલી ડોલર બનાવવાનું કહી અને વેપારીની નજર ચૂકવી અને અસલી ડોલર બદલી નાખવાની તરકીબ આચરી હતી. વેપારી પાસેથી 30 લાખ પડાવી લીધા હતા અને વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો. કસ્ટમ અધિકારી બનેલા મુંબઈના પનવેલના શાહિદે સોશિયલ મીડિયા પર નાઇજીરિયન ગેંગના વિડીયો બ્લેક ડોલર ધ બિગ સ્કેમ નામનો વિડીયો જોયો હતો અને ત્યારબાદ તેણે તેના મિત્ર ભરત ગડાના આ પ્રકારે સ્કેમ થઈ શકે છે તેવી જાણ કરી હતી. ત્યારબાદ ભાવનગરના સ્વામિનારાયણ મંદિરના પૂજારી વિજય ભગતે વેપારીને ભરત ગીડા પાસે મોકલતા ટોળકી ઠગવા માટે સક્રિય થઈ હતી અને આ ઘટનામાં 3 આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. होटल में प्लान बनाया था और उसका 30 लाख रुपया लिया गया था. बाद में उनको प्रोसेस के लिए दूसरे दिन बुलाया था, तब इसको बताया कि तुम जो केमिकल का जो प्रोसेस है इसका 4 लाख और होंगे. तो उसको ऐसा लगा कि ये केमिकल के बारे में 4 लाख रुपये मांग रहे हैं तो हमारे साथ कुछ चीटिंग हो रहा है. तो उन्होंने पुलिस में आके कंप्लेंट किया है और हम लोगों के पास आके बताया था कि ऐसा ऐसा हो रहा है. तो हमने इसका एक ट्रैप रखा था और इसमें जो चारों मुजरिम पकड़ा गए हैं. તાપીના ઉચ્છલ તાલુકાના ઉકાઈ જળાશયના કિનારે વસેલ જૂનું વડગામનો અદભુત નજારો છે. જો કે રમણીય દ્રશ્ય પાછળની કહાની ખેડૂતો માટે દુઃખભરી છે. 1000ની વસ્તી ધરાવતા વડગામમાં ઉકાઈ જળાશય જાણે અભિશાપરૂપ સાબિત થઈ રહ્યું છે. વર્ષ 2010-11માં તાપી જિલ્લાના ઉચ્છલ ગામના ઉકાઈ અસરગ્રસ્તો ખેડૂતોને જમીનની સનતુ આપવામાં આવી હતી. જો કે આજ દિન સુધી આ ખેડૂતોને 7-12ની નકલ આપવામાં ન આવતા અનેક લાભોથી ખેડૂતો વંચિત રહ્યા છે. ઉકાઈ જળાશયમાં પાણી વધવાને કારણે સામાન્ય રીતે કિનારે વસતા ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડે છે. તેમ છતાં આ લોકો કોઈને કહી શકતા નથી અને દર વર્ષે નુકસાન સહેવું જાણે ખેડૂતોની આદત બની ગઈ છે. સમસ્યા તો બહુ બધી છે સાહેબ. હવે લગભગ 2011થી સનતો આપ્યા છે. અમુક પાછો એક વર્ષ થઈ જશે ત્યારે મળ્યું ને પછી હજુ સુધી કઈ 7-12ની નકલ નથી મળતી. ઉકાઈ જળાશયમાં પાણી વધવાને કારણે ફક્ત ખેતીના પાકને તો નુકસાન થાય જ છે, પરંતુ જળાશયનું પાણી સ્થાનિક વિસ્તારમાં આવેલા બોરવેલ સહિતના જળસ્ત્રોતમાં ભળી જતા લોકોના આરોગ્યને પણ હાનિ પહોંચી રહી છે અને લોકો તાવ ખાંસી જેવી બીમારીનો ભોગ બની રહ્યા છે. દાખલા તરીકે 4 ઘર વચ્ચે એક બોર જેવી સેફ્ટી તો કરેલ જ છે, પણ પીવાની પણ એટલે ચોખ્ખું પાણી મળતું નથી. પરિણામે અહીંયા સ્વાસ્થ્યના લોકો શિકાર બને છે. ઉકાઈ ડેમમાં 345 ફૂટ સુધી પાણી ભરાતા ઉચ્છલ, નીઝર અને કુકુરમુંડા તાલુકામાં જળાશયના કિનારે વસતા અને જળાશયની આસપાસ ખેતી કરતા ખેડૂતોને દર વર્ષે ભારે નુકસાની વેઠવી પડે છે. આટલું પાણી બધું ભરાઈ ગયું છે ને નુકસાન છે અને બીજી ખેતી હો આપવામાં આવી નથી મને. દર વર્ષે ચોમાસામાં ઉકાઈ જળાશયમાં પાણીનો વધારો થતા ખેતરોમાં પાણી ભરાવવાથી ખેડૂતોને કમર જેટલા પાણીમાં તૈયાર થયેલો પાક ઉતારવાની નોબત આવે છે, તેમજ મોટા ભાગના ખેડૂતોનો સંપૂર્ણપણે પાક ડૂબી જતા અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોની મહેનત પાણીમાં જાય છે. સાથે જ ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે અહીં કોઈ સહાય ચૂકવાતી નથી. હાલમાં સમગ્ર મામલે સ્થાનિક તંત્ર ખેડૂતોની વાહરે આવે તો ખેડૂતોની સ્થિતિ સુધરી શકે તેમ છે.